चलो बाळ मित्रों, आजे आपणे धोरण 7 विषय संस्कृत पाठ 8 समय समय आपणे छठ्ठा ધોરણમાં ભણી ગયા હતા. તમને બધાને યાદ છે, એમાં પણ બી સમય જ પાઠ આવતો. પણ આપણે છઠ્ઠા ધોરણમાં કેવી રીતે ભણ્યા હતા, તો 7 કેટલા વાગ્યા છે, 8 કેવી રીતે વાગ્યા છે, એ આપણે સંસ્કૃતમાં બોલવાનું હતું, એમ તે આપણે ભણી ગયા છે. હવે આપણે અહીંયા જોવાનું છે કે 5:30, 6:30, 9:30, 1:15, 2:15, 9:15 એને કેવી રીતે બોલાય તેના વિશે આપણે ભણવાનું છે. ચલો હવે અહીંયા પહેલું લખ્યું છે એશા. એશા એટલે આ, ઘટી એટલે ઘડિયાળ. આ ઘડિયાળ છે, આપણ અસ્થિ આપ્યું નથી એટલે છે આપણે લખવાનું છે. હવે પહેલી ઘડિયામાં 7 વાગ્યા છે, તો 7 વાગે આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા તો એને શું કહેવાય, તો સપ્ત વાદનમ. વાદનમ એટલે વાગ્યા અને 7 એટલે સપ્ત, સપ્ત વાદનમ. આવી રીતે આપણે છઠ્ઠા ધોરણમાં 5 કેટલા વાગે, તો 5 વાદનમ. 4 હોય એટલે 4 વાદનમ. 3 હોય એટલે 3 વાદનમ. આવી રીતે આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા હતા. હવે 7મા ધોરણમાં આપણે થોડો વધારે અભ્યાસ કરીશું. હવે અહીંયા નીચે લખ્યું છે કહ સમય. કહ એટલે કેટલા, સમય એટલે વાગ્યા. કેટલા વાગ્યા તે આપણે જોઈશું. અહીંયા આપણને આપેલું છે, જુઓ પહેલી ઘડિયાળમાં આપણને બતાવ્યું છે કે 5:30 વાગ્યા છે, તો 5:30ને શું કહેવાય, તો 7. શું કહેવાય, 7. અને જે કાંટા ઉપર હોય એને 5 વાદનમ. અડધા થયા હોય, 3:30 વાગ્યા હોય, 4:30 વાગ્યા હોય, 5:30, 7:30, એને 4:30 ને તો એને 7:30 કહેવાય છે. શું કહેવાય છે, એને 7:30 કહેવાય છે, એટલે 5:30. 6:30 વાગ્યા છે એટલે 6:30. 9:30 વાગ્યા છે એટલે 9:30. હવે અહીંયા 2:30 વાગ્યા છે એટલે 2:30 એટલે શું કહેવાય, 2ની ઉપર કાંટો છે નાનો, એટલે 7:30. હવે આટલું તો તમને ખબર પડી ગઈ કે 5:30, 6:30, 9:30, 2:30 તેને શું બોલાય, તો 7:30 બોલાય. અડધા થયા હોય એને શું બોલાય, 7:30. હવે આપણે જોઈશું કે 3:15, 4:15, 10:15, 8:15 એને શું બોલાય છે, તો 15:15 હોય એને સપાદ બોલાય છે. શું બોલાય છે, સપાદ. 5:30 વાગ્યા હોય તો 7:30 બોલાય અને 15:15 હોય તો સપાદ બોલાય. તો અહીંયા વાગ્યા છે 3:15, તો એને કહીશું આપણે સપાદ 3 વાદનમ. 4:15 વાગ્યા છે એટલે સપાદ 4 વાદનમ. 10:15 વાગ્યા છે એટલે સપાદ 10 વાદનમ. 8:15 વાગ્યા છે એટલે સપાદ 8 વાદનમ. હવે આટલી તો તમને ખબર પડી જ ગઈ છે કે પહેલાં તો 7 વાગ્યા હોય, આપણને પહેલી ઘડિયાળમાં બતાવી હતી, તો 7 વાગ્યા હોય એટલે 7 વાદનમ. હવે આપણને અડધા કર્યા હોય તો 7:30 કહેવાય, અને 15 મિનિટ થોડી આગળ ગઈ હોય એને સપાદ બોલાય છે. હવે આટલો તો આપણે અભ્યાસ કર્યો. હવે 9:50નું કીધું છે, 9:50, 10:15, 11:15, 9:15, 8:15, આ બધાને શું બોલાય, તો 9:15 તો પાદો ન. શું કહેવાય, એને પાદો ન. એટલે અહીંયા 9:50 વાગ્યા છે તો શું બોલાશે, પાદો ન 10 વાદન. 12:15 વાગ્યા છે એટલે પાદો ન 10 વાદન. 9:15 વાગ્યા છે એટલે પાદો ન 9 વાદનમ. અને 1:15 વાગ્યો છે એટલે પાદો ન 1 વાદનમ. તમને બધાને સરસ રીતે ખબર પડી ગઈ કે પહેલાં 7 વાગ્યા એટલે 7 વાદનમ, 5:30 વાગ્યા હતા એટલે 5:15 વાદનમ, અને પછી 15:15 તો સપાદ 3 વાદનમ, અને 9:15 તો પાદો ન 10 વાદનમ. હવે તમને સહેલી રીતે જો હું તમને શીખવાડું, તો અડધા હોય ત્યારે શું બોલાય છે, ને 7:30. 15 મિનિટ આગળ હોય તો સપાદ, અને 15 મિનિટથી ઉપર હોય એને પાદો ન બોલાય છે. હવે આટલું તો બધાને તમને આવડી જ ગયું છે. હવે આની ઉપરથી આપણે શું જોઈશું, અભ્યાસ જોઈશું. એટલે અભ્યાસમાં તરત જ આપણને ખબર પડી જશે. હવે તમારે પણ બી મારી સાથે સાથે જવાબ બોલવાના છે. ચલો હવે આપણે જવાબ જોઈશું એના, એમ સ્વાધ્યાયના એમ. જો અસ્વાધ્યાયમાં આપેલું છે પ્રશ્ન નંબર 1, ક સમય એટલે ઘડિયાળ જોઈને તેની નીચે સમય અંકમાં અને શબ્દોમાં લખો. એટલે તમારે અંકમાં એ લખવાનું છે અને શબ્દોમાં પણ બી લખવાનું છે. ચલો હવે પહેલામાં વાગ્યું છે, તમારે અંકમાં કેવી રીતે લખશો, તો 1 અને 15. હવે શબ્દોમાં કેવી રીતે લખવાનું, મેં તમને કીધું હતું કે 15ને શું કહેવાય, તો સપાટ.
હવે કેટલા વાગ્યા છે? 1:15 વાગ્યું છે, એટલે 1:15. હવે બીજી ઘડિયાળમાં વાગ્યા છે 7:30. હવે 7:30 ને શું કહેવાય? મેં તમને શું કીધું? 7. અને જે જેટલા વાગ્યા હોય તે તમારે આગળ ઉમેરવાનું. તો પહેલાં અંકમાં લખીશું 7:30, શબ્દોમાં લખીશું 7:17. હવે 7:45, 7:45, 7:45, 7:45 હોય તો એને શું બોલાય છે? 7:45. હવે આપણને આ ઘડિયાળમાં બતાવ્યું છે 7:45 છે, તો શું બોલાય છે? 7:45. ફરીથી છેલ્લી ચોથી ઘડિયાળમાં વાગ્યા છે આપણને 4:30, તો શું બોલીશું એને? 7:45. હવે આ ચાર ઘડિયાળ તો તમને બધાને સરસ રીતે આવડી છે. હવે નીચેની ચાર ઘડિયાળ છે એ તમારે બોલવાની છે સાથે સાથે, બરાબર છે? ચલો હવે તમારે પણ બી માં હું બોલું એ પહેલાં તમારે જાતે બોલી જવાની છે, બરાબર? ચલો 11:15 વાગ્યા છે, તો 11:15 શું બોલીશું આપણે? 7:10. બીજી ઘડિયાળમાં વાગ્યા છે 6:45, તો 6:45 શું બોલીશું આપણે? 7:15. ત્રીજી ઘડિયાળમાં 10:30 વાગ્યા છે, એટલે 7:10. ચોથી ઘડિયાળમાં વાગ્યા છે 5:15, એટલે 5:15. ચલો બધાને સરસ રીતે આવડી ગયું. એટલે સ્વાધ્યાયમાં તમારે ઘડિયાળ દોરવાની, અંકમાં લખવાનું અને નીચે શબ્દોમાં પણ બી લખવાનું છે. ચલો હવે આપણે જોડકા જોઈશું પ્રશ્ન નંબર 2માં અ અને બ. હવે અહીંયા તમને અંકમાં બતાવ્યું છે, તો અંકમાં કેટલા વાગ્યા છે? 4:15. હવે 4:15ને શું કહેવાય છે? તમને ખબર છે ને, મેં તમને સમજાવ્યું હતું. તો 7:45. 6:30 વાગ્યા છે, તો 6:30ને શું કહેવાય? 7:17. હવે નંબર 3માં 2:45 થયા છે, એટલે એને શું કહેવાશે? તો 7:45. 7:15 થયા છે, તો 7:17. અને 5મા નંબરમાં 8:45 થયા છે, તો 9:15. આવી રીતે અંકમાં આપી હોય, તમારે સામે શબ્દોમાં આપ્યું હોય, એટલે તમારે એની સામે લખવાનું છે. અને અંકમાંય પણ બી આવી રીતે લખવાનું, શબ્દોમાંય પણ બી આવી રીતે લખવાનું છે. કેટલો સરસ સમય બતાવ્યો હતો, તમને બધાને સરસ રીતે આવડી જ ગયું હશે. તો 7 વાગ્યા હોય તો 7:15, 7:30 હોય તો શું કહેવાય? 7:45 કહેવાય, 7:45 હોય તો 7:45 કહેવાય, અને 7:15 હોય તો 7:15 કહેવાય. તમારે આ 3 શબ્દો યાદ રાખવાને છે, 7, 7:15 અને 7:45. એ તરત જ તમને ઘડિયાળમાં જેટલા વાગ્યા હશે તરત તમને આવડી જશે. હવે આપણો તો અહીંયા પાઠ પૂરો થઈ ગયો. હવે તમે શું કરશો? તો તમારી નોટબુકમાં ઘડિયાળ દોરવાની અને નીચે અંકમાંય લખવાનું અને શબ્દોમાંય પણ બી લખવાનું. સ્વાધ્યાયમાંય પણ બી તમારી ઘડિયાળ દોરવાની, અંકમાં લખવાનું અને શબ્દોમાં પણ બી લખવાનું. એટલે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 સરસ રીતે ઘડિયાળ દોરવાની અને નોટબુકમાં તમારે જાતે જ જવાબ લખવાના છે. એટલે તમને પરીક્ષામાં પૂછાય તો ઝડપથી તમને આવડી જશે. હવે પાઠ 9 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.